हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली अपने यूनिट 4 इंडियन इकोनॉमी ने यूनिट 4 पॉवर्टी में डिस्कस करता था अबाउट द इंटरप्रिटेशन के बने इंटरप्रिटेशन ये जेमाथी कयुं सुपीरियर छे। बराबर, तो एना आखा एनालिसिस ऊपरथी आपणे आईडिया आवी गयो के भाई मॉडर्न ट्रेंड नी अंदर जे क्लासिफिकेशन करवामां आवे छे इट इज द सुपीरियर वन। बराबर, के जेमां तमे दरेक वस्तु इवन इफ इट इज द मैक्रो कॉन्सेप्ट स्टील यू आर कंसिडरिंग एवरी पेरामीटर। बराबर, एवरी माइक्रो पेरामीटर। तो ये वस्तु जो है आपने जोई ली थी और शू काम जोवू पड़े, कारण के सी दरेक व्यक्ति जो है एकज केटेगरी अंदर ना आए। फाइन, दरेक एकज केटेगरी अंदर नहीं आत, तो ये पेरामीटर्स की एक वस्तु जो एटलास वी आर डिस्कसिंग अबाउट द रिलेटिव पॉवर्टी। जेमा तमे एक वस्तु जो कि भाई कोई वधारे इनकम वालो ग्रुप है तो एना करता ओछी इनकम वालो ग्रुप जो है एना करता पुअर कंसिडर कर सकें। પણ એમાં બી એ લોકોએ જે છે એક સ્ટાન્ડર્ડ આપી દીધું હતું કે ભાઈ પર કેપિટા ઇન્કમના બિલો હોય, બરાબર, એ જ લોકોને પુઅર ગણવાના હોય એના કરતાં અબોવાળાને, બરાબર, એ સ્ટાન્ડર્ડાઇઝડ ઇન્કમ કરતાં અબોવ જે લોકો હોય એને રીચ ગણવામાં આવે છે ઓર એ લોકોને અપર મિડલ ક્લાસ ગણવામાં આવે છે। એન્ડ સો એમાં એવું એક કેટેગરાઇઝેશન આપ્યું હતું કે જેના અમુક ડ્રોબેક્સ હતા, બરાબર, કે જે દરેક કન્ટ્રીઝની અંદર સેમ વેમાં વર્ક કરતું નહોતું। फाइन, एज वेल एज अपनी कंट्री अंदर भी ये वस्तु वर्क नहीं करती। ऑब्वियसली ये व्यक्ति कदाच तमारा करता ओछू कमाय छे, बट एनो मतलब एम नथी कि ये व्यक्ति गरीब छे। आजे कोई व्यक्ति नी इनकम 15-20 हज़ार होय अने ये व्यक्ति मानी लो के रेंट पर रहे छे तो ये व्यक्ति गरीब ना कहेवाय। के तमे तमारा घरना मकान में रहो छो ने ये व्यक्ति भाड़े मकान में रहे छे तो कई गरीब ना कहेवाय। बराबर, नो डाउट ए तमारा जे कई फेसिलिटी कदाच अवेल नहीं करता हूं, બરાબર, બટ આ રિલેટિવ સ્ટાન્ડર્ડ પ્રમાણે એ લોકો એને ગરીબ ગણે છે તો એવું ના હોય। ફાઇન, સો એ સ્ટાન્ડર્ડ જે છે એને થોડુંક આ લોકોએ એના ડ્રોબેક્સ જે છે તમને કન્સિડર કરાય। લેટ અસ ફોકસ ઓન ધ નેક્સ્ટ પાર્ટ, એબ્સોલ્યુટ પોવર્ટી। સી, આપણી કન્ટ્રીની અંદર આપણે એબ્સોલ્યુટ પોવર્ટીના જે છે એ પેરામીટર્સથી કાઉન્ટ કરીએ છીએ। ફાઇન, અને દરેક કન્ટ્રી મેજોરિટી વર્લ્ડની મેજોરિટી કન્ટ્રીઝ જે છે એ લોકો એબ્સોલ્યુટ પોવર્ટીના સ્ટાન્ડર્ડ પ્રમાણે જ પોવર્ટી કાઉન્ટ કરે છે। ફાઇન, એ આગળ જતાં તમને આઈડિયા આવી જશે જ્યારે તમે આ મિનિમમ કોસ્ટ સ્ટાન્ડર્ડ અને મિનિમમ કેલરીનું સ્ટાન્ડર્ડ સમજશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે ફેસિલિટીઝ એઝ વેલ એઝ એની સાથે બીજી જે વસ્તુની જરૂરિયાત છે એના કરતાં બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર, એને આ લોકોએ કન્સિડર કરી લીધેલી છે। જ્યારે આમાં રિલેટિવ પોવર્ટીની અંદર કોઈ એવા સ્ટાન્ડર્ડ્સ નહોતા, બરાબર, તો એક સ્ટાન્ડર્ડાઇઝેશન તો હોવું જોઈએ ને, કોઈ વસ્તુને મેઝર કરવી હોય તો તમારે એક સ્ટાન્ડર્ડાઇઝ પેરામીટર્સ જોઈએ। ફાઇન, સો એ વસ્તુ એબ્સોલ્યુટ પોવર્ટીના કન્સેપ્ટની અંદર ડિસ્કસ કરે છે। લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ। એઝ પર ધીસ મેથડ ફોર મેઝરિંગ પોવર્ટી, અ પર્સન્સ પ્રાઇમરી નીડ્સ આર સિલેક્ટેડ એન્ડ આફ્ટર દેટ ધી એક્સટેન્ટ ઓફ ઈચ આઇટમ ઇઝ ડિટર્માઇન્ડ એન્ડ અલ્ટિમેટલી મોનિટરી વેલ્યુ ઓફ ધીઝ આઇટમ્સ આર ડિટર્માઇન્ડ અકોર્ડિંગ ટુ ધર માર્કેટ પ્રાઇસીસ। આઈ નો સેન્ટેન્સ વાંચ્યા પછી અને સેન્ટેન્સ સાંભળ્યા પછી તમને આમાંથી એક બી વસ્તુ નહીં સમજાણ્યું, લેટ અસ મેક પાર્ટ્સ ઓફ ઇટ। કહેવાનો એ લોકોનો મિનિંગ એવો છે કે એ લોકો જે કોઈ પણ વ્યક્તિને પુઅર કન્સિડર કરવા હોય તો પહેલાં પ્રાઇમરી નીડ્સને સિલેક્ટ કરે છે કે કઈ કઈ વસ્તુને પ્રાઇમરી આઇટમ્સની અંદર લેવી, કે કોઈ વ્યક્તિના જીવનને ટકાવી રાખવા માટે એ ફેસિલિટીઝને ઇન્ક્લુડ કરવી તો પહેલાં પ્રાઇમરી નીડ્સને સિલેક્ટ કરે છે। એ નીડ્સનું એક્સટેન્ડ જે છે, કારણ કે દરેક વસ્તુ અનલિમિટેડ વેમાં તો ના હોય ને, તો એનું એક એક્સટેન્ડ નક્કી કરે, એનું એક લેવલ નક્કી કરે, બરાબર, પછી એ લેવલ નક્કી કર્યા પછી એ લોકો એની મોનિટરી વેલ્યુ જોવે, એ બી કેવી રીતે, તો કે એની માર્કેટ પ્રાઇસના પોઈન્ટ ઓફ વ્યુથી। લાઈક ફોર એક્ઝામ્પલ, કે કોઈ વ્યક્તિને માની લો કે આપણે 4 પેરામીટર્સ કન્સિડર કરીએ છીએ, જેમાં એક બેઝિક નીડ વાળું પેરામીટર, રોટી કપડાં મકાન, હેલ્થ કેર ફેસિલિટી, એજ્યુકેશન ફેસિલિટી અને માની લો કે ડ્રેનેજ ફેસિલિટી, આવી 5 વસ્તુ આપણે લીધેલી, 4-5 વસ્તુ, અને આ 5 વસ્તુને તમે પ્રાઇમરી નીડ્સ તરીકે સિલેક્ટ કરી છે। નાવ યુ હેવ ટુ સી ધી એક્સટેન્ટ ઓફ ઇટ, યસ ઓર નો, કે તમારે એ દરેક વસ્તુ જે છે એનું એક લેવલ તો નક્કી કરવું, પણ કંઈ અનલિમિટેડ થોડી હોય, બરાબર, અનલિમિટેડ તો રીચ લોકો એ કન્ઝ્યુમ ના કરતા હોય, એ લોકો એ ફેસિલિટીને અનલિમિટેડલી અવેલ ના કરી શકતા હોય। ફાઇન, સો એક એક્સટેન્ટ નક્કી કરી લે લેવલ, કે ભાઈ કોઈ વ્યક્તિ પાસે આટલી બેઝિક નેસેસિટી જે છે એનું સ્ટાન્ડર્ડ છે, માની લો કે
એક યુનિટ યુનિટના ટર્મ્સમાં કહીને કે 50 યુનિટ જે છે બેઝિક નેસેસિટીના હોવા જોઈએ. એજ્યુકેશન ફેસિલિટીના 10 યુનિટ્સ હોવા જોઈએ. હેલ્થ કેર ફેસિલિટીના 10 યુનિટ્સ હોવા જોઈએ. ડ્રેનેજ ફેસિલિટીના 10 યુનિટ્સ હોવા જોઈએ. આવી આપણે ચાર નીડ્સ જે છે સિલેક્ટ કઈ રીતે એના એક્સટેન્ટ ડિસાઇડ કરી લીધા. ટોટલ 90 જે છે, ટોટલ 80 માની લે, ટોટલ 80 જે છે આપણું સ્ટાન્ડર્ડાઇઝ પેરામીટર છે. 50+10+10+10 આવું 80 નું એક પેરામીટર આપણે ડિસાઇડ કરી લીધું. નાઉ વી હેવ ટુ મેઝર આઉટ ધી મોનિટરી વેલ્યુ. ઓબ્વિયસલી યુનિટના બેસિસ ઉપર તો તમે ન જોઈ શકો ને, કારણ કે દરેક લોકો જે છે એ અલગ અલગ જગ્યાએ રિસાઇડ કરતા. બની શકે કે એની મોનિટરી વેલ્યુ અલગ હોય. ફાઇન, સો એ પેરામીટરથી એ લોકોએ શું લીધું, તો કે કરંટ માર્કેટ પ્રાઇઝિસ. અત્યારે માર્કેટમાં એ વસ્તુની જેટલી વેલ્યુ હાલતી હતી, ઓબ્વિયસલી યુ આર ગોઈંગ ટુ એનાલાઇઝ ધેર ફેસિલિટીઝ, ધેર એક્સટેન્ટ. તો તમારે જે છે એ વસ્તુને માર્કેટ પ્રાઇસ જ લેવાની હોય બરાબર. કોઈ પણ તમે એવા પ્રાઇસે ના લઈ શકો કે જે પાસ ડેટા હોય, કારણ કે એના ઉપર તમને એકચ્યુઅલ આઈડિયા ના આવે, એકચ્યુઅલ પિક્ચર તમને તમારા માઇન્ડમાં ક્લિયર ના થઈ શકે. ફાઇન, સો માર્કેટ પ્રાઇસ લઈ લીધું. માની લો 50 યુનિટ જે બેઝિક નેસેસિટીના છે એની માર્કેટ પ્રાઇસ 100 રૂપીઝ છે. 10 યુનિટ્સ એજ્યુકેશનના એની માર્કેટ પ્રાઇસ 50 છે. 10 યુનિટ્સ જે ડ્રેનેજ ફેસિલિટીના હતા એની માર્કેટ પ્રાઇસ 50 છે. અને બાકીના 10 યુનિટ્સ જે કંઈ પણ હેલ્થ કેર ફેસિલિટીના હતા એની માર્કેટ પ્રાઇસ 50 છે. સો નાઉ યુ પર્ટિક્યુલરલી હેવ 250 રૂપીઝ ટુ મેક આઉટ ઓલ ધીસ થિંગ્સ બરાબર. હવે તમારી પાસે સ્ટાન્ડર્ડ વેની અંદર 100+50+50+50 તમારી પાસે 250 રૂપિયા હોવા જોઈએ તમારું જીવન ટકાવી રાખવા માટે. આ રીતે એ લોકો એબ્સોલ્યુટ પોવર્ટી જે છે એને કન્સિડર કરે છે. ઇટ મીન્સ ઇફ પર્સન ડઝ નોટ હેવ 250 રૂપીઝ ટુ અવેલ ઓલ ધીઝ પ્રાઇમરી નીડ્સ, ધેન ઇટ કેન, ધેન હી ઓર શી કેન બી કન્સિડર્ડ એઝ અ પુઅર. તો એ વ્યક્તિને પુઅર ગણી શકાય 250 રૂપિયાનું એની પાસે. તો આવી રીતે એ લોકો એબ્સોલ્યુટ પોવર્ટીને કન્સિડર કરે છે. એન્ડ ધીસ ઇઝ ધી રાઇટ વે, કારણ કે આમાં તમે બેઝિક નીડ્સ પણ લઈ લો છો, એ વસ્તુ જે છે એના કન્ઝમ્પશનના યુનિટ, એટલે જેમ આપણે 50, 10+10+10 યુનિટ્સ લીધા એ પણ લઈ લો છો, અને સાથે એની મોનિટરી વેલ્યુને પણ કન્સિડર કરો છો. ઓબ્વિયસલી કંઈ યુનિટના બેસિસ ઉપર તો તમે કોઈ વસ્તુનું પેમેન્ટ કરવાનું નથી, તો એનું સ્ટાન્ડર્ડાઇઝ પણ તો તમે એને સ્ટાન્ડર્ડાઇઝ પણ એ રીતે ના કરી શકો. સો યુ વિલ નીડ સમ ઓફ ધી અધર મોનિટરી આસ્પેક્ટ્સ, તો એને પણ તમે કન્સિડર કરી લો છો. ફાઇન, આટલી વસ્તુ જોયા પછી એક એક્ઝામ્પલ, આપણા એક્ઝામ્પલ તરીકે, ઇફ વી આર નોટ કન્ઝ્યુમિંગ 50+10+10+10 યુનિટ્સ ઓફ પ્રાઇમરી નીડ્સ, ઓર વી ડુ નોટ હેવ એની કાઇન્ડ ઓફ 250 રૂપીઝ ટુ પર્ટિક્યુલરલી કન્ઝ્યુમ ધીસ ટોટલ 80 યુનિટ્સ ઓફ પ્રાઇમરી નીડ્સ, ધેન વી કેન બી કન્સિડર્ડ એઝ ધ પુઅર. તો આપણે પુઅર તરીકે કન્સિડર કરીશું, તો એ લોકો આપણે પુઅર તરીકે કન્સિડર કરીશું. નેક્સ્ટ શું કહે છે કે ઇફ ધી પર્સન ઇઝ અનેબલ ટુ સ્પેન્ડ ધેટ મિનિમમ અમાઉન્ટ ફોર સેટિસ્ફાઈંગ ધી બેઝિક એસેન્શિયલ આઇટમ્સ, ધેન હી ઓર શી કેન બી કન્સિડર્ડ ટુ બી પુઅર પર્સન. ધ કન્સેપ્ટ ઓફ એબ્સોલ્યુટ પોવર્ટી ઇઝ કનેક્ટેડ વિથ ધી પોવર્ટી લાઈન. આ કન્સેપ્ટને તમે પોવર્ટી લાઈન તરીકે, પોવર્ટી લાઈનના કન્સેપ્ટની સાથે કનેક્ટ કરી શકો છો બરાબર. ઓબ્વિયસલી અહીંયા તમને દરેક વસ્તુનું સ્ટાન્ડર્ડ આપી દે છે, અને એ સ્ટાન્ડર્ડ વાઇઝ જો તમે જવા માંગો છો તો યુ કેન કન્સિડર ઇટ, યુ કેન કનેક્ટ ઇટ વિથ ધી પોવર્ટી લાઈન. કારણ કે પોવર્ટી લાઈનના કન્સેપ્ટની અંદર બી આપણે જોશું કોણ લોકો બિલો પોવર્ટી લાઈન બીપીએલની અંદર આવે છે, કોણ લોકો એપીએલની અંદર આવે છે. ફાઇન, સો એ પ્રમાણે બી આપણે કન્સિડર કરી શકશું. પછી આમાં હું તમને કરંટ સિનારિયો પ્રમાણે ઈડબ્લ્યુએસનું એનાલિસિસ કેવી રીતે લોકોએ કર્યું છે એ બી કહીશ. ફાઇન, સો એ વસ્તુ બી તમે માઇન્ડમાં રાખી શકો છો. નાઉ દે આર કન્સિડરિંગ ઇટ. શું કામ એ 8 લાખ જે છે એને એ લોકોએ મૂકા છે એ વસ્તુની અંદર, કેવી રીતે એ લોકો કન્સિડર કરે છે કે જમીનને, જમીનના કાગળિયાને એ બધી વસ્તુ કેમ લેવી, ખેતીનો પાકને એને કેવી રીતે કન્સિડર કરવું. ફાઇન, સો એ બી જોશું. સો એબ્સોલ્યુટ પોવર્ટીની અંદર તમને આટલી વસ્તુઓ ઇનિશિયલ પાર્ટ તરીકે આપી છે, જે આપણા એક્ઝામ્પલ પ્રમાણે 250નું સ્ટાન્ડર્ડ છે. લેટ મી ગીવ યુ સમ નંબર્સ બરાબર. આ તમને કીધું છે કે એબ્સોલ્યુટ સ્ટાન્ડર્ડ જે છે એ બે ટાઈપની મેથડથી એ લોકો કન્સિડર કરે છે. પહેલી મેથડ છે મિનિમમ કન્ઝમ્પશન કોસ્ટ
બરાબર અને સેકન્ડ મેથડ તમને આપેલી છે સ્ટાન્ડર્ડ ઓફ મિનિમમ કેલરી બંને પેરામીટર્સથી આપણી કન્ટ્રીની અંદર કન્સિડર કરતા હતા ઇનિશિયલી એ લોકો મિનિમમ કન્ઝમ્પશન કોસ્ટથી કરતા હતા અને હવે અત્યારે આપણે જે છીએ એ પર્ટિક્યુલરલી મિનિમમ કેલરીના સ્ટાન્ડર્ડ પ્રમાણે જઈએ છીએ ફાઇન લેટ અસ સી કે કેવી રીતે એ લોકો મિનિમમ કોસ્ટ સ્ટાન્ડર્ડ નીકળે છે સી જેવી રીતે આપણી કન્ટ્રીની અંદર પર કેપિટલ ઇન્કમ હોય ને કે જે ઇન્કમનો એક લેવલ સ્પેસિફાય કરેલું છે એવી જ રીતે ગવર્મેન્ટે મિનિમમ કન્ઝમ્પશન કોસ્ટનું લેવલ પણ આપેલું હતું કે જે ડેટા અકોર્ડિંગ ટુ ઇનિશિયલી જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે આપણે આપણે લોકો આઝાદ થયા એ ટાઈમ પિરિયડમાં ઇનિશિયલી એ લોકોએ આપેલું હતું જેમાં એના કોઈ એવું સ્ટાન્ડર્ડ સ્પેસિફાય કર્યું હતું કે કોઈ વ્યક્તિ જે છે એનું યરલી કન્ઝમ્પશન કોસ્ટ 240 કરતાં ઓછી હોય તો એ વ્યક્તિને ગરીબ ગણી શકાય પણ હું તમને એક વસ્તુ કહું છું કે એ ટાઈમ પિરિયડમાં શું એવી સસ્તાઈ હતી કે 240 રૂપિયા એક વર્ષના ભાગમાં તમે એને ડિવાઈડ કરી શકો 240 રૂપિયાને તમે જો એક વર્ષના ભાગમાં ડિવાઈડ કરશો ને તો મહિના દિવસના 20 રૂપિયા ભાગમાં આવે એક મહિનાના 20 રૂપિયા ભાગમાં નો ડાઉટ એ ટાઈમ પિરિયડની કરન્સી કદાચ આના કરતા જે છે એ અંડર વેલ્યુડ સોરી જે છે એ ઓવર વેલ્યુડ હતી આના કરતા બની શકે કે એ ટાઈમ પિરિયડમાં એટલી સસ્તાઈ હતી કે 20 યુ 10 યુ 50 પૈસાને એનાથી ચાલી જતું બટ સ્ટીલ 240 રૂપિયા મંથ નહીં બટ યર વાઇઝ સો એ બહુ અને બહુ લોઅર સ્ટાન્ડર્ડ હતું 240 રૂપિયાનું સ્ટાન્ડર્ડ બહુ લોઅર હતું અને આ લોકો એવું કહે છે કે તમે આખા વર્ષના જો આ પ્રાઇમરી નીડ્સ ઉપર 240 રૂપિયા કરતાં ઓછા જે છે એ પૈસા વાપરો છો ધેન યુ કેન બી કન્સિડર્ડ એઝ ધી પુઅર પણ હું તો એમ કહું છું કે 240 કરતાં ઉપરવાળા હશે ને એ લોકો એ ગરીબી રેખામાં જ આવતા હશે એ ટાઈમ પિરિયડમાં કારણ કે મહિના દિવસના 20 રૂપિયા એટલે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જો તમે જોવા જાઓ તો મને સસ્તાઈ હતી અને કરન્સી એટલી બધી ઓવર વેલ્યુ હતી કે તમે એ પેરામીટરની અંદર જઈ શકો છો કદાચ બટ એ ટાઈમ પિરિયડમાં બેઝિક નેસેસિટી તો ફૂલફિલ ન જ કરી શકો તમે કારણ કે આ વસ્તુ પર પર્સન વાઇઝ કે છે જ્યારે એ ટાઈમ પિરિયડમાં તમે જોવા જાઓ તો પર ફેમિલી વાઇઝ ઇન્કમ બી બહુ ઓછી હતી સો ફેમિલીની અંદર તો મેમ્બર્સ કદાચ 3 4 5 મેમ્બર્સ 8 10 મેમ્બર પણ હોઈ શકે ફાઇન સો એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જો મિનિમમ કોસ્ટનું સ્ટાન્ડર્ડ આપણે કન્સિડર કરીએ ને તો બહુ લોઅર સ્ટાન્ડર્ડ પછીથી એ લોકોને રિયલાઇઝ થયું આફ્ટર 1980 એ લોકોને રિયલાઇઝ થયું કે આ પેરામીટર બહુ એટલે બહુ જે છે એ લોઅર પેરામીટર છે આવી રીતે ડેટા જે છે આપણે કલેક્ટ કરીએ છીએ લોકોને પુઅરની અંદર કન્સિડર કરીએ છીએ તો એ વસ્તુ જે છે એ ડેટા કોઈ ઇફેક્ટિવ મેનરની અંદર તમને રિઝલ્ટ જનરેટ નથી કરી આપવું સો પછીથી એ લોકોએ જે છે એ વસ્તુ એ ડેટા જે છે એને રિમૂવ આઉટ કરી દીધું યસ બરાબર થઈ બંને મેથડથી શકે છે ડેટાનું એનાલિસિસ પણ પછીથી એ લોકો આ મેથડને રિમૂવ કરી નાખી અને દેન આફ્ટર આપણી કન્ટ્રીની અંદર કેલરીના સ્ટાન્ડર્ડ્સ આપવામાં આવ્યા એ ટાઈમ પિરિયડમાં 1980ની સાલમાં કે જ્યાં દેશની 60% વસ્તી જે છે એ રૂરલ એરિયાઝની અંદર કે 60% વસ્તી જે છે ખેતીવાડી કરતી હતી એ ટાઈમ પિરિયડમાં કે જ્યાં મેજોરિટી લોકો જે છે એ રૂરલ એરિયાઝની અંદર રહેતા હતા ફાઇન સો એનું એનાલિસિસ એક આ લોકોએ આપેલું છે ઇનિશિયલની કેલેરીના સ્ટાન્ડર્ડ જે છે એ પહેલાં 1500 કેલેરી હતા બંને રૂરલ અને અર્બન એરિયાઝ માટે 1500 કેલેરી એટલે ગ્રામની અંદર જો તમે જોવા જાઓ તો અપ્રોક્સિમેટલી 100-200 ગ્રામ જેટલું થાય બરાબર ડે કન્ઝમ્પશનની વાત કરું છું આ ડે કન્ઝમ્પશનનું જે છે એ ડેટા તમને આપેલો હતો તો ઇનિશિયલી ઇટ વોઝ 1500 પછી વધારતા 2250નું સ્ટાન્ડર્ડ આપણે 1995-2000ની સાલમાં કહી દીધું બરાબર કે જ્યાં બંને રૂરલ અને અર્બન એરિયાઝના લોકો માટે જે છે એ 2250નું સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું ફાઇન પછી ધીમે ધીમે જેમ આપણે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન કરતા ગયા અને જેમ જેમ પોપ્યુલેશન ઓછી થતી ગઈ રૂરલ એરિયાઝની એ પ્રમાણે ગામડાના લોકો અને શહેરના લોકો માટે કે જે લોકો મશીન ઉપર મજૂરી કામ કરતા હોય એ બંને લોકો માટે એટલે કે એની વાત નથી કરતી આ તો જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું છું બટ ગામડા અને શહેરના લોકો માટે અલગ અલગ કેટેગરાઇઝેશન આપવામાં આવ્યું જેમાં સિટીના લોકો માટે 2400 કેલેરી અને ગામડાના લોકો માટે 2100 કેલેરી જે છે એનું સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું ફાઇન
જેના પ્રમાણે અપ્રોક્સિમેટલી સિટીના લોકો 300 ગ્રામ કરતા ઉપરની દિવસની કેલરી કન્ઝ્યુમ કરતા હોય અને ગામડાના લોકો જે છે એ 200-300 ગ્રામ સુધીની જે છે કેલરી કન્ઝ્યુમ કરતા હોય, આવું એક સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું. ફાઇન, સો પર્ટિક્યુલર મિનરલની અંદર જો તમે જોવા જાઓ તો આ વસ્તુ એક એના એક એનાલિસિસ પ્રમાણે જો તમે જોવા જાઓ ને તો આ એવી વસ્તુને બતાવતું હતું કે જ્યાં લોકો ભૂખમરાથી પીડાય છે કે પછી કુપોષણથી પીડાય છે, આ બંને વસ્તુ જે છે એનું તમને ઓટોમેટિકલી એનાલિસિસ મળી જતું હતું. ફાઇન, કે જે સ્ટાન્ડર્ડાઇઝ પેરામીટર કરતાં ઓછી કેલરી કન્ઝ્યુમ કરતા હોય એની વાત છે. ફાઇન, સો એ વસ્તુઓ પણ આની અંદર ડિસ્કસ કરવામાં આવી. તો આને આ લોકોએ જે છે એ સુકામ સુપિરિયર મેઝર બતાડેલું છે, અને સુકામ મેજોરિટી વર્લ્ડની મેજોરિટી કન્ટ્રીઝ જે છે સુકામ પોવર્ટીના સ્ટાન્ડર્ડ પ્રમાણે એબ્સોલ્યુટ પોવર્ટી મેઝરમેન્ટને જુએ છે. કારણ કે આ વસ્તુ એવી છે કે જે દરેક કન્ટ્રી એની સાથે કનેક્ટ કરી શકે, કે દરેક કન્ટ્રીની અંદર એવો એક માસ તમને જોવા મળે, એવું એક પોપ્યુલેશન જે છે એનું એક ક્લસ્ટર તમને જોવા મળે કે જે આ સ્ટાન્ડર્ડની અંદર ફિટ થઈ શકતું હોય. ફાઇન, સો એ લોકોએ આની અંદર દરેક વસ્તુને આવરી લીધી, એટલે કે પ્રાઇમરી નીડ્સની અંદર એ લોકોએ સિલેક્ટ કરેલું છે, જેમાં તમે જો પર્ટિક્યુલરલી આપણી કન્ટ્રીનો ડેટા જોવા જાઓ તો એ લોકો બેઝિક જેટલી બી ફેસિલિટી આવે છે એને એ લોકો કન્સિડર કરે છે, વિથ ધી ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય, ડ્રેનેજ, એજ્યુકેશન, હેલ્થકેર, આવી બધી ફેસિલિટીને એ લોકો લે છે. ઇવન ઇફ દે આર કન્સિડરિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન ફેસિલિટીઝ ઓલ્સો. ફાઇન, સો એના પરથી તમને આઈડિયા આવી જાય કે એક રિલાયબલ ડેટા જે છે આપણને મળે છે કે જેના પર આપણે રિલાય કરી અને આગળ અનએમ્પ્લોયમેન્ટ માટે કે પોવર્ટી ઇરાડિકેશનની અંદર કેવા કેવા મેઝર્સ લેવા એ વસ્તુ આપણે ડિસ્કસ કરી શકીએ. ફાઇન, અને તમે જોશો તો તમને આઈડિયા આવી જ જશે 1950-51ની અંદર કેવા મેઝર્સ કેવી રીતે લોકો ટાર્ગેટ કરતા અને આફ્ટર 2000 એ લોકોએ કેવી રીતે ટાર્ગેટ કરેલી છે આ વસ્તુને. ફાઇન, બંનેમાં તમને બહુ બધો જે છે એ ફર્ક જોવા મળશે ઇન કન્ટેક્સ ટુ ધી સ્કીમ્સ, બરાબર, અલગ અલગ સ્કીમ્સની અંદર કેવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે બધી વસ્તુની અંદર. ફાઇન, સો એ બધો બી ડેટા પર્ટિક્યુલરલી કમિંગ સેશન્સની અંદર આપણે સ્ટડી કરશું. આ સેશનની અંદર આપણે એબ્સોલ્યુટ પોવર્ટી એના સ્ટાન્ડર્ડ જોયેલા છે કે કઈ કઈ વસ્તુને પ્રાઇમરી નીડ્સમાં લીધેલી છે, કેવી રીતે લોકો કન્સિડર કરે છે, મિનિમમ કન્ઝમ્પશન કોસ્ટ કે મિનિમમ કોસ્ટ સ્ટાન્ડર્ડ એને કેવી રીતે એ લોકો એનાલાઇઝ કરતા ઇનિશિયલી, અને પછી એને કેમ રિમૂવ કર્યું. ફાઇન, સ્ટાન્ડર્ડ મિનિમમ કેલરીનું શું છે એ વસ્તુ બી આપણે ડિસ્કસ કરી લીધી. કન્ટ્રીની અંદર મોસ્ટલી એવા લોકોને ગરીબ ગણવામાં આવે છે કે જે દિવસની 2400, અર્બન એરિયાઝના લોકો 2400 કેલરી, અને રૂરલ એરિયાઝના લોકો જે છે એ પર્ટિક્યુલરલી 2100 જેટલી કેલરી કન્ઝ્યુમ કરવા માટે એબલ ના હોય. ફાઇન, ઓબ્વિયસલી કેલરી કન્ઝ્યુમ કરવા માટે યુ વિલ નીડ સમ ઓફ ધી અધર ઇન્કમ. ફાઇન, અને એ ઇન્કમ તમે જો તમારા હાથમાં નથી દેન કન્સિડર થઈ શકો છો ઇન ધી કેટેગરી ઓફ પુઅર. ફાઇન, સો એ મેનરની અંદર કીધેલું છે. કમિંગ સેશનની અંદર પોવર્ટી લાઈનનો કન્સેપ્ટ ડિસ્કસ કરશું, જેમાં કરન્ટલી જે છે એ હમણાં હમણાં આવેલો કન્સેપ્ટ EWSનો ઇકોનોમિકલી વીકર સેક્શનવાળા લોકોને સુકામ વીકર સેક્શનની અંદર ઇન્વોલ્વ કરેલા છે. ફાઇન, વેર યુ કેન યુટિલાઇઝ યોર એપીએલ થિંગ એન્ડ યુ કેન ગો ફોર ધી બીપીએલ થિંગ. ફાઇન, સો એ વસ્તુની અંદર થોડો જે છે એ ઇનડેપ્થ સ્ટડી કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.